જય હિન્દ મિત્રો આ વખતે તમે ધોરણ બાર આર્ટ્સ બોર્ડની પરીક્ષા આપવાના હો તો તમારા માટે અમે આઈએમપી પ્રશ્નોને કવર કરતો એક પેપર સેટ તૈયાર કરેલો છે સારથી પેપર સેટ આ પેપર સેટની વિશેષતાની થોડીક વાત કરીએ તો આમાં દસ વિષયના કુલ છ છ પ્રશ્નપત્ર એટલે કે દરેક વિષયના છ પ્રશ્નપત્ર મળી રહેશે આ ઉપરાંત તમને લેટેસ્ટ બ્લુ મળી રહેશે ત્યારબાદ ઇંગ્લિશની અંદર તમને જે ઈમેલ રિપોર્ટ સ્ટીચ રાઇટિંગ એસે રાઇટિંગ આ બધા એના ફોર્મેટ પણ તમને મૂકેલા છે આ ઉપરાંત તમે જે પેપર સેટ ખરીદશો એની આદર્શ ઉત્તર વહી તમને પીડીએફ સ્વરૂપે પણ મળી જશે અને આ જે પેપર સેટ છે એ સોફ્ટ કોપી એટલે કે પીડીએફ સ્વરૂપે આવશે વધુ માહિતી માટે આ બંને નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો અથવા તો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપરથી ઓર્ડર કરી શકો છો તો આભાર વિડિયો જોવા માટે જય મિત્રો સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલ ઉપર આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ બાર અર્થશાસ્ત્ર જે લેટેસ્ટ બ્લુપ્રિન્ટ મે બે હજાર એકવીસની પરીક્ષા માટે છે એની ચર્ચા કરવાના છીએ તો આ વિડીયોને તમે અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ચેનલ ઉપર નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કેમ કે જે બોર્ડની એક્ઝામને લગતા લેટેસ્ટ વિડીયો છે એ સૌથી પહેલા આપણી ચેનલ ઉપર મળતા રહેશે તો આની પહેલા આપણે બધા વિષયની બ્લુ પ્રિન્ટ એટલે કે ભૂગોળ સમાજશાસ્ત્ર અર્થશાસ્ત્રને ત્યાં બનાવીએ છીએ તત્વજ્ઞાન મનોવિજ્ઞાન આ બધી બ્લુ પ્રિન્ટ આપણે ઓલરેડી મૂકી દીધી છે જો તમે નથી જોઈ તો ચેનલના પ્લે લિસ્ટમાં જઈ અને તમામે તમામ વિડીયો સૌથી પહેલા જોઈ લેજો અને આ જે વિડીયો છે એની પીડીએફ ફાઇલ એટલે કે આ બ્લુ પ્રિન્ટ જે છે એની પીડીએફ ફાઇલ તમારે ડાઉનલોડ કરવી હોય તો આપણી વેબસાઇટ સારથી બુક ડોટ કોમ એના પરથી મળી જશે અને જેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો તમારો વધારે સમય ન લેતા અત્યારે આપણે જે લેટેસ્ટ બ્લુ પ્રિન્ટ છે એની શરૂઆત કરીએ તો સૌથી પહેલા મિત્રો

બી વિભાગના જેટલા પ્રશ્નો આવશે એ પણ એક માર્ક ના હશે સી વિભાગમાં જેટલા પ્રશ્નો આવશે બે પ્રશ્ન આવશે એક માર્ક્સના બે પ્રશ્ન આવશે સી વિભાગમાં એટલે કે બબ્બે માર્કના એટલે કે કુલ ચાર માર્કસ થશે એના અને એક પ્રશ્ન આવશે ડી વિભાગમાં એના માર્ક થશે કેટલા તો કે કુલ ત્રણ માર્ક એટલે કે ત્રણ ત્રણ ને ચાર સાત સાત ને બે નવ નવ ને એક દસ તો આવી રીતે દસ માર્કસ નો આ ચેપ્ટર થશે ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ ચેપ્ટર નંબર બે ની તો એની અંદરથી બે એમસીક્યુ એક પ્રશ્ન એક માર્ક્સનો બે પ્રશ્ન બે માર્ક્સના એટલે કે કુલ ચાર માર્ક્સ બે પ્રશ્ન કેટલા માર્ક્સના તો કે ત્રણ માર્કસના કુલ કેટલા માર્ક થશે એના તો કે છ માર્ક્સ છ ને ચાર દસ દસ ને ત્રણ તેર માર્ક આવી રીતે આખું આપણું બીજું ચેપ્ટર થશે

પાંચ ને ચાર નવ નવ ને એક દસ રાઈટ આવી રીતે બે ने બે ચાર ચાર ने બે અહીંયા બે પ્રશ્ન છે એટલે ચાર માર્ક છે કે ચાર ને ચાર આઠ એવા આઠ માર્કના આ પ્રશ્નો પૂછાશે ત્યારબાદ ચેપ્ટર નંબર પાંચની મિત્રો આપણે વાત કરીએ તો કુલ તેર માર્ક ના પ્રશ્ન આવશે જેમાંથી બે એમસીક્યુ એક પ્રશ્ન એક માર્ક્સનો બે પ્રશ્ન વિભાગ સી ની અંદર અને બે પ્રશ્ન વિભાગ ડી ની અંદર આવી રીતે આપણે ચેપ્ટર નંબર 5 માં પૂછાશે ચેપ્ટર નંબર છ કુલ 12 માર્ક્સનું છે એની અંદરથી બે एमसीक्यू આવશે એક પ્રશ્ન એક માર્ક્સનો આવશે વિભાગ સી ની અંદર બે પ્રશ્ન આવશે અને એક પ્રશ્ન આવશે વિભાગ ડી ની અંદર ત્યારબાદ આપણે આગળ વાત કરીએ ચેપ્ટર 7 15 માર્ક્સનું કુલ છે એક એમસીક્યુ એક પ્રશ્ન વિભાગ બી ની અંદર એક પ્રશ્ન વિભાગ ડી ની અંદર અને અહીંયા યાદ રાખજો કે બે પ્રશ્ન છે કેટલા પ્રશ્ન બે પ્રશ્ન કુલ કેટલા માર્ક્સ થશે તો કે દસ માર્કસ નું છે ત્યારબાદ આપણે આઠમા ચેપ્ટરની વાત કરીએ તો એમાંથી કોઈ એમ સીક્યુ આવતો નથી પણ યાદ રાખજો બે પ્રશ્ન છે એ વિભાગ બી ની અંદર આવશે ડી વિભાગ સી વિભાગમાં કોઈ પ્રશ્ન નથી ડી વિભાગની અંદર એક પ્રશ્ન અને એક પ્રશ્ન ઈ વિભાગમાં ત્યારબાદ પાઠ નવ તેર માર્ક્સનો છે કુલ એક એમસીક્યુ બે પ્રશ્ન બી વિભાગની અંદર એક એક માર્ક્સના બે સી વિભાગની અંદર માર્ક્સના એક પ્રશ્ન ડી વિભાગની ત્રણ માર્ક એના પછી ચેપ્ટર નંબર દસ આઠ માર્ક્સનું છે બે એમસીક્યુ બે પ્રશ્ન વિભાગ બી ની અંદર એટલે કે એક 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 માર્ક્સના કુલ બે માર્ક્સ થશે બે પ્રશ્ન વિભાગ સી ની અંદર એટલે કે કુલ ચાર માર્કસ થશે આવી રીતે ચેપ્ટર દસની ની અંદર છે અને છેલ્લું લાસ્ટ પ્રકરણ અગિયાર

એવા પાંચ માર્ક્સના પ્રશ્નો આવે છે એટલે કે એક સ્તંભ બાલક જેવું કંઈક આવે છે વિશ્લેષણ કરવાનું એ માર્ક તમને આ બ્લુ પ્રિન્ટની અંદર ઉમેરવામાં આવેલા નથી એટલે કે તમે આ બ્લુ પ્રિન્ટનો ટોટલ મારશો ને તો આ ટોટલની અંદર તમને આ છ નંબરના ચેપ્ટરમાં અને આ નવ નંબરના ચેપ્ટરની અંદર માર્ક તૂટશે આમાં બે માર્ક ઓછા હશે અને આમાં ત્રણ માર્ક ઓછા હશે તો આ જે પાંચ માર્ક્સ છે ને આ પાંચ માર્ક્સ એ પાંચ માર્ક્સ આવો એક વિશ્લેષણને લગતો આકૃતિને લગતો પ્રશ્ન આવશે જે બે માર્ક્સ પાંચ માર્ક્સ છે તમને આ પ્રિન્ટની અંદર ઘટતા જોવા મળશે એટલે આ એક તમે ખાસ નોંધ રાખજો રાઈટ ત્યારબાદ હવે બસ અંતે આટલું જ કહેવાનું છે જો તમે હજી સુધી આપણી વેબસાઇટની વિઝિટ ના કરીએ તો ક્યારેક મુલાકાત લેજો પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરીને આમાં ક્લિક કરશો તો એ થઈ જશે અથવા તો ગૂગલમાં સારથી બુક લખશો એટલે આખી આખી આપણી વેબસાઇટ આવી જશે અને આપણો જે પેપર સેટ છે સારથી પેપર સેટ એ તમારે ખરીદ્યો હોય તો તમે આ નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અહીંયા એક્યાસી વધુ આવશે જે નંબરમાં એક્યાસી અઠ્યાવીસ ઉડતા એટલે ઝીરો ત્રણ એક્યાસી આ રીતે નંબર છે એના ઉપર તમે કોન્ટેક કરી શકો છો અથવા તો તમારી પાસે પીડીએફ ફાઇલ આવે એટલે તમે ડાયરેક્ટ પીડીએફ ઉપર અહીંયા જે લખેલું છે કે આપણું પેપર સેટ ખરીદવા માટે ક્લિક કરો ત્યાંથી ક્લિક કરશો એટલે ડાયરેક્ટ આપણા પેપર સેટના પેજ ઉપર તમે પહોંચી જશો તો આશા રાખું છું મિત્રો કે આ વિડીયો પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં મળીએ છીએ નવા વિડીયો સાથે અસ્તુ જય હિન્દ જય ભારત